આપણે આ 500 ગ્રામ મેંદાનો લોટ લીધો છે, તો આપણે એની જલેબી બનાવવાની છે. જલેબી બનાવવા માટે આપણે કપ ભરીશું. કપ ભરીને આપણે આમાં સાળી દઈશું. આપણે 2 કપ લોટ થાય છે, તો આપણે એને સાળી દઈશું. 3 કપ લોટ છે આપણે મેંદાનો, એને આપણે સાળી દીધો. એમાં આપણે 1 હિંગનો આખો લઈશું, હિંગને એડ કરી દઈશું. હિંગનો એડ કરી અને આપણે એને મિક્સ કરી દેવાનું છે. આપણે સરસ લોટ મિક્સ થઈ ગયો છે, તો આપણે એમાં હવે મોણ દેવાનું છે. ઘીનું આપણે 1/2 વાટકી ઘી લીધું છે, એનું આપણે મોણ આપી દઈશું. આપણે આને સાઈડમાં રાખી દઈશું અને આપણે સાણી કરવા મૂકી દઈશું. સાણી કરાવવા માટે આપણે ખાંડ લઈશું. સાસણી બનાવવા માટે આપણે 3 કપ લોટ લીધો છે 500 ગ્રામ, તો આપણે 3 કપ ખાંડ લેવાની છે. આવી રીતના ભરીને આપણે 3 કપ ખાંડ લેવાની છે. ખાંડને એડ કરીશું. 3 કપ ખાંડ એડ કરવાની. આપણે એમાં 1 કપ પાણી નાખવાનું છે. એમાં આપણે 1 કપ પાણી નાખીશું. પાણી નાખીને હવે આપણે ગેસ ચાલુ કરીશું. ધીમે 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 આપણે એને થવા દઈશું. સાસણી ધીમે ધીમે હલાવશું, તો આપણે સાઈડમાં આપણે બેસન તૈયાર કરી દઈએ. ધીમો ગેસ રાખશું એટલે ધીમે ધીમે હલાવતા જાવ અને આ બાજુ તૈયારી કરી નાખી. આપણે એને મોણ દઈ દઈએ. આપણે સાહણી તૈયાર થાય તો આપણે મોણ તૈયાર રાખીએ. આપણે મોણ કેવાઈ ગયું છે સરસ મજાનું, તો આપણે હવે એને એનું બેટર બનાવીને આપણે 1 કપ ભરીને પાણી લીધું છે. આવી રીતના આપણે લોટ બની જાય છે. એકદમ સરસ હલાવી મસ્ત મુલાયમ કરી દેવાનું છે. હજી આપણે થોડું પાણી નાખીશું. આવી રીતના કરીએ ને તો આપણી જલેબી એકદમ પરફેક્ટ બને છે. પરફેક્ટ બને અને એકદમ મસ્ત બને છે. થોડીક વાર લાગે પણ વસ્તુ સારી થાય. આપણે હલવાઈની દુકાને મળે ને એવી જ તે બિલકુલ બને છે. સરસ એકદમ તૈયાર છે. હજી આપણે હવે એને થોડી વાર હલાવી છે, પણ હવે સાહણી આપણે તૈયાર થવા મળી છે, તો એમાં આપણે 2 મિનિટ ઢાંકી દઈશું. ઢાંકીને આપણે સાઈડમાં રાખી દઈ, પછી આપણે સાહણીની તૈયારી કરી દઈએ. આપણે સાહણી સરસ તૈયાર છે, તો હજી થોડીક વાર છે. થોડીક સીપ સીપકી થઈ જોવે, હજી થોડીક વાર છે. આપણે એમાં કલર થોડોક નાખી દઈએ. આપણે એમાં કલર એટલો કદ નાખવાનો છે, જાજો નથી નાખવાનો. આપણે હલવાઈ જેવી થાય ને એવી બનાવવાની છે. આપણે 2 એલચી નાખી દઈએ. આપણે સાહણી સરસ તૈયાર થઈ ગઈ છે. આપણે સાહણી સરસ તૈયાર થઈ ગઈ છે, તો આપણે એને સાઈડમાં લઈ લીધું. હવે આપણે જલેબીની તૈયારી કરીશું. ગેસ આપણે બંધ કરી દઈએ. આપણે એને સાઈડમાં લઈ લીધું. આપણે બેટર સરસ એકદમ કમ્પ્લીટ તૈયાર છે, તો આપણે એમાં જલેબી કરવાનું તૈયારી કરીએ. આપણે કૂપી લીધી છે, તો એની અંદર આપણે ભરી દઈશું. આપણે કૂપી ભરીએ ને ત્યાં આપણે તેલ ગરમ મૂકી દઈએ. ઘીમાં બનાવ્યું હોય તોય થાય ને તેલમાં બનાવ્યું હોય તોય થાય. આપણે તેલમાં બનાવી છીએ. તેલ ગરમ મૂકી દીધું છે, તો આપણે કૂપી ભરી. આપણે આ કૂપી લીધી છે, તો એને આપણે ભરી દઈએ. આપણે કૂપી સરસ ભરાઈ ગઈ છે, તો આપણે એને બંધ કરી દઈશું. આપણે સરસ તેલ આવી ગયું છે, તો આપણે પહેલાં થોડુંક જોઈ લેવું. આપણે સરસ તેલ આવી ગયું છે. આપણે હવે જલેબી પાડી દઈશું. આપણે હજી એને નથી ફેરવવાની, હજી એને કડક થવા દેવાની છે. આપણે એને ફેરવી લઈશું. આપણે એને થોડુંક ફેરવી નાખીશું. આપણે સરસ બહાર કાઢી લઈશું. બહાર કાઢી અને સીધી સાસણીમાં નાખવાની છે, તો આપણે હવે બહાર કાઢી લઈશું. આપણી જલેબી સરસ તૈયાર છે. હાલો જલેબી ખાવા. આ મારો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. રાધે રાધે.